हेलो, गुड मॉर्निंग स्टूडेंट्स. वेलकम बीकॉम सेमेस्टर वन बॉयज एंड गर्ल्स. नमस्ते. श्री शिवशा कॉलेज ऑफ कॉमर्स मैनेजमेंट कंप्यूटर एजुकेशन मैनेज बाय जैन सिटीजन एजुकेशन सोसाइटी बीबीएस सॉरी बीकॉम सेमेस्टर वन. माई सेल्फ प्रोफेसर निधि रावल. आई विल टेक योर अकाउंटिंग वन. वी आर यूजिंग बीएस का प्रकाशन एज अ रेफरेंस बुक. स्टूडेंट्स हायर परचेस सिस्टम 4 यूनिट्स छे. आपणे 2 यूनिट्स कम्प्लीट करा. यूनिट नंबर 3 रिप्लेसमेंट एकाउंट अने यूनिट नंबर 4 इन्वेंटरी वेल्युएशन. सेकेंड यूनिट आपणे स्टार्ट कर्युं छे हायर परचेस सिस्टम. ईजी यूनिट छे. प्लीज फुल विडियो जोजो स्टूडेंट्स. काई पण डाउट होय तो कॉलेज टाइमिंग दरमियान 8:30 to 1 मैसेज करीने पूछी सको छो. हवे आपणे आजे समझोईए छीए पेज नंबर 108 सम नंबर 17. पेज नंबर 108 सम नंबर 17 एनी फर्स्ट आपणे अमाउंट જોઈએ કે અમાઉન્ટ શું કહેવા માંગે છે. એના પછી આપણે આન્સર તરફ જશું. पेज नंबर 108 सम नंबर 17. सुनियना लिमिटेड परचेस अ मशीनरी फ्रॉम सुलोचना लिमिटेड. सुनियना लिमिटेड छे कोण छे? हायरर छे, परचेसर छे. सु परचेस करे छे? मशीनरी परचेस करे छे. कोनी पासे थी करे छे? सुलोचना लिमिटेड पासे थी. इट मीन्स सुनियना इज अ हायरर एंड सुलोचना इज अ वेंडर कंपनी. मशीनरी परचेस करे छे ऑन हायर परचेस बेसिस ऑन 1/1/2000. क्यारे परचेस करे छे? 1/1/2000. इट मीन्स जान्युआरी फर्स्ट डे. द अमाउंट टू बी पेड एज अंडर. अमाउंट केवी रीते पेड करे छे? फर्स्ट जान्युआरी 2000 एट द टाइम ऑफ कॉन्ट्राक्ट. ज्यारे अग्रीमेंट साइन करे छे त्यारे डाउन पेमेंट पेमेंट करे छे 50,000 50,000. 31st 12 2001 2 3 4 ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ છે 85,000. સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ 1,30,000. થર્ડ ઇન્સ્ટોલમેન્ટ 70,000. ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ 65,000. અને ફિફ્થ ઇન્સ્ટોલમેન્ટ આપ્યો નથી. ફિફ્થ ઇન્સ્ટોલમેન્ટમાં કીધું છે ક્વેશ્ચન માર્ક. ઇટ મીન્સ ફિફ્થ ઇન્સ્ટોલમેન્ટ આપણે ફાઇન્ડ કરવાનો છે. ક્લિયર આટલી વસ્તુ? ફિફ્થ ઇન્સ્ટોલમેન્ટ ફાઇન્ડ કરવા માટે આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે. ફર્સ્ટ આ સમમાં કેશ પ્રાઇસ નથી આપી અને લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ આપ્યો નથી. લાસ્ટ આપણે જે સમ કર્યો એમાં શું હતું કે મિડલ ઇન્સ્ટોલમેન્ટનો તો આપ્યો, વચ્ચેનો ઇન્સ્ટોલમેન્ટનો તો આપ્યો. આમાં શું છે? ફિફ્થ લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ આપ્યો નથી. 10% ઇન્ટરેસ્ટ ઇઝ ટુ બી ચાર્જ ઓન ધ રિમેનિંગ અમાઉન્ટ. રિમેનિંગ અમાઉન્ટ ઉપર કેટલું ઇન્ટરેસ્ટ ચાર્જ કરે છે? 10%. ડેપ્રિશિએશન ઇઝ ટુ બી કેલ્ક્યુલેટેડ ઓન સ્ટ્રેટ લાઇન મેથડ. ડેપ્રિશિએશન મીન્સ ઘસારો. જેના ઉપર કેલ્ક્યુલેશન કરે છે સ્ટ્રેટ લાઇન ઉપર, એટલે સીધી લીટીની મેથડે, સીધી લીટીની મેથડે ઘસારો ગણે છે. સીધી લીટી એ કીધું હોય છે. ઇટ મીન્સ એવરી યર ડેપ્રિશિએશન એક જ સરખો રહે છે. જ્યારે ડિમિનિશિંગ, રિડ્યુસિંગ અથવા રિટર્ન ડાઉન વેલ્યુ હોય, જ્યારે ડેપ્રિશિએશન કેલ્ક્યુલેશન કરવાનું કહે છે, ત્યારે દરેક વર્ષે ડેપ્રિશિએશન બદલાય છે, ઘટતો જાય છે. એના માટે આપણે ટેબલ બનાવીએ છીએ. પણ જ્યારે સ્ટ્રેટ લાઇન મેથડે કીધું હોય છે ત્યારે ટેબલ બનાવવાનું હોતું નથી. કેમ કે જે ફર્સ્ટ યર હોય છે એ જ તે લાસ્ટ 5 વર્ષ હોય છે. ધ મશીનરી એકાઉન્ટ ઇન ધ બેલેન્સ શીટ વોઝ એઝ અંડર 31/12/2003. 31/12/3 બેલેન્સ શીટ આપી છે. એમાં એણે બેલેન્સ શીટમાં કીધું છે મશીનરી આપ્યું છે 2,80,000 અને ડેપ્રિશિએશન આપ્યો છે માઇનસ કરીને 40,000 અને આઉટર કોલમ મૂક્યા છે 2,40,000. પ્રિપેર મશીનરી એકાઉન્ટ સુલોચના લિમિટેડ એકાઉન્ટ ઇન ધ બુક ઓફ
સુનિયાના લિમિટેડ. સુનિયાના લિમિટેડ કોણ છે? પર્ચેસર, હાયરર. હાયરરની બુકમાં એને પ્રિપેર કરવાનું કીધું છે એક મશીનરી એકાઉન્ટ અને એક સુલોચના એકાઉન્ટ, એન્ડ પાસ ફર્સ્ટ યર જનરલ એન્ટ્રી ઇન ધ બુક્સ ઓફ સુલોચના. સુલોચનાની બુકમાં સુલોચના કોણ છે? વેન્ડર. વેન્ડર મીન્સ સેલર. સેલરની બુકમાં એને ફર્સ્ટ યરની જનરલ એન્ટ્રી પાસ કરવાનું કીધું છે. આટલી ઇન્ફોર્મેશન આપણને પ્રોવાઈડ કરી છે. ફર્સ્ટ ડેપ્રિશિએશનનો રેટ બુકમાં કરેક્શન કરવાનું છે. ડેપ્રિશિએશન ઇઝ ટુ બી કેલ્ક્યુલેટેડ ઓન સ્ટ્રેટ લાઇન મેથડ એટ 10%. અહીંયા ખાસ સમજો, 10% ડેપ્રિશિએશન છે. પ્રિન્ટિંગ મિસ્ટેક છે, પ્રિન્ટ થયું નથી, એટલે અહીંયા તમે ખાસ તમારી બુકમાં પણ કરેક્શન કરજો. 10% ડેપ્રિશિએશન કેલ્ક્યુલેશન કરે છે. કઈ મેથડ છે? સ્ટ્રેટ લાઇન મેથડ એ ડેપ્રિશિએશન કેલ્ક્યુલેશન કરે છે. એટલા માટે મશીનરી 280 માઇનસ ડેપ્રિશિએશન 40,000. દરેક વર્ષે ડેપ્રિશિએશન કેવો રહે છે? એક જ સરખો રહે છે. સ્ટ્રેટ લાઇન મેથડે કીધું છે. ડેપ્રીનો રેટ 10%, ઇન્ટરેસ્ટનો રેટ 10%. ઇન્સ્ટોલમેન્ટ 4 આપ્યા છે, એક ઇન્સ્ટોલમેન્ટ આપણે ફાઇન્ડ કરવાનો છે. ડાઉન પેમેન્ટ આપ્યું છે, બધી આપણને અમાઉન્ટ અવેલેબલ છે. એક આપણી પાસે કેશ પ્રાઇસ નથી અને લાસ્ટ 5th ઇન્સ્ટોલમેન્ટની અમાઉન્ટ આપણી પાસે નથી. બે વસ્તુ આપણે ફાઇન્ડ કરવાની છે, એક કેશ પ્રાઇસ અને એક લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ. આટલી આપણી પાસે અમાઉન્ટ છે. હવે આપણે નેક્સ્ટ આના આન્સર તરફ જઈએ કે સોલ્યુશન તરફ જઈએ. પેજ નંબર 108, સમ નંબર 17. વર્કિંગ નોટ ફર્સ્ટ શું લખાશે? કેલ્ક્યુલેશન વર્કિંગ નોટ કેલ્ક્યુલેશન ઓફ કેશ પ્રાઇસ. વર્કિંગ નોટ નંબર ફર્સ્ટ કેલ્ક્યુલેશન ઓફ કેશ પ્રાઇસ. ફર્સ્ટ આપણે કેશ પ્રાઇસ ફાઇન્ડ કરીએ છીએ. સપોઝ કોસ્ટ ઓફ મશીન ઇઝ 100. મશીનની કોસ્ટ આપણે કેટલી સપોઝ કરીએ છીએ? 100 માઇનસ ડેપ્રિશિએશનનો રેટ કેટલો કીધો છે? 10%. તો આપણે કરીએ છીએ ડેપ્રિશિએશન 10%. 100 ના 10% એટલે રિમેનિંગ કેટલા આવે છે? 90. દરેક વર્ષે એને ડેપ્રિશિએશન કેવો કીધો છે? સ્ટ્રેટ લાઇન મેથડ, એટલે દરેક વર્ષે ડેપ્રિશિએશન કેવો રહે છે? 10 જ રહે છે. જો એમાં એમ કીધું હોય કે દરેક વર્ષે ડેપ્રિશિએશન અલગ રિડ્યુસિંગ બેલેન્સ મેથડે કહે છે, તો આપણે શું કરીએ છીએ? જે રિમેનિંગ 90 આવ્યા એના 10% 90 માઇનસ 9 તો 81. 81 ના 10% 8.1. એ રીતે કરીએ છીએ. પણ આમાં આપણે શું કરીએ છીએ? આપણને શું કીધું છે? ડેપ્રિશિએશન સ્ટ્રેટ લાઇન મેથડે કીધો છે. સ્ટ્રેટ લાઇન મેથડ ઇટ મીન્સ સીધી લીટી. દરેક વર્ષે ડેપ્રિશિએશન કેટલો રહે છે? 10 જ રહે છે. એટલા માટે આપણે એક જ વાર કેલ્ક્યુલેશન બતાવીએ છીએ. સ્ટ્રેટ લાઇને કીધું છે. આપણે આગળ આવો સમ કર્યો છે કે જેમાં રિડ્યુસિંગ બેલેન્સ મેથડે કીધું છે. પ્લીઝ એ સમ પણ તમે જોઈ લેશો. સપોઝ કેશ કોસ્ટ ઓફ મશીન ઇઝ 100 માઇનસ ડેપ્રિશિએશન 10%. 100 ના 10% 10. 100 માઇનસ 10 ઇઝ ઇક્વલ ટુ 90. હવે અહીંયા તમે ત્રિરાશિ મૂકો છો. ડેપ્રિશિએશન જ્યારે 10 છે ત્યારે મશીનરીની કોસ્ટ કેટલી છે? 100. 10 એ 100, તો મશીનરીમાં ડેપ્રિશિએશન બેલેન્સ શીટ બનાવીને અમાઉન્ટ આપી છે. એમાં મશીનરી આપ્યું છે 2,80,000 અને ડેપ્રિશિએશન આપ્યો છે 40,000. એ 40,000 આપણે અહીંયા કન્સિડર કરીએ છીએ. 10 એ 100 તો 40,000 એ કેટલા? 10 એ 100 તો 40,000 એ કેટલા? શું થશે? ક્રોસ મલ્ટીપ્લાય થશે. 40,000 × 100/10. નાની હવે બેલેન્સ શીટ બનાવીને આપી છે. એમાં મશીનરી માઇનસ ડેપ્રિશિએશન કીધો છે. ડેપ્રિશિએશનને આપણે બેઝ લઈને કેશ પ્રાઇસ ફાઇન્ડ કરીએ છીએ. 40,000 × 100/10 એટલે તમને કેશ પ્રાઇસ મળે છે 4,00,000. એના પછી નેક્સ્ટ આપણે કરીએ છીએ કેલ્ક્યુલેશન ઓફ
ઇન્ટરેસ્ટ આપણને કેશ પ્રાઇસ મળી ગઈ છે. હવે આપણે લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ ફાઇન્ડ કરવાનો છે, એટલા માટે હવે કેલ્ક્યુલેશન ઓફ ઇન્ટરેસ્ટનું ટેબલ બનાવીએ છીએ. એમાં બનાવીએ છીએ ડેટ, જેટલા કોલમ આપણે બનાવીએ છીએ એ તો બધામાં સિમિલર જ રહે છે. ડેટ, ઓપનિંગ કેશ પ્રાઇસ, ઇન્સ્ટોલમેન્ટ, ઇન્ટરેસ્ટ, ક્રેડિટ એસીપી અને ક્લોઝિંગ બેલેન્સ અથવા બેલેન્સ, ટોટલ છ કોલમ બનાવીએ છીએ. હવે અહીંયા સમજો, ફર્સ્ટ કઈ તારીખે પરચેસ કરે છે, જે તારીખે પરચેસ કરે છે એ જ ડેટ આપણે કન્સિડર કરવાની છે. શૂન્યના લિમિટેડ પરચેસ ઓન 1/1/2000, તો આપણે ફર્સ્ટ ડેટમાં લખીએ છીએ 1/1/2000. કેશ પ્રાઇસ ઓપનિંગ આપણે જે ફાઇન્ડ કરી, કેટલી ફાઇન્ડ કરી છે? 4 લેખ. અત્યારે જે આપણે ફાઇન્ડ કરી વર્કિંગ નોટથી, એ આપણે લખીએ છીએ ઓપનિંગ કેશ પ્રાઇસ 4 લેખ. 1/1/2000 એ ડાઉન પેમેન્ટ કેટલું ભરે છે? બુકમાં આપણને કીધું છે 1/1/2000 એ એટ ધ ટાઈમ ઓફ કોન્ટ્રાક્ટ, ઇટ મીન્સ જ્યારે કોન્ટ્રાક્ટ સાઇન કરે છે એને કહેવામાં આવે છે ડાઉન પેમેન્ટ. તો ડાઉન પેમેન્ટ પેમેન્ટ કરે છે એ 50,000. તો આપણે 1/1/2000 લખીએ છીએ ઇન્સ્ટોલમેન્ટના કોલમમાં 50,000. ફર્સ્ટ યર, આજે પરચેસ કર્યું એ યર કમ્પ્લીટ થાય ત્યારે તેના ઉપર તમારે ઇન્ટરેસ્ટ પેમેન્ટ કરવાનું હોય છે. એટલા માટે ફર્સ્ટ યર કાયમ ઓલવેઝ ડેશ આવે છે. 50,000 માઇનસ કાંઈ નથી, ઇટ મીન્સ નીલ. નીલ મીન્સ ઝીરો. 50,000 માઇનસ ઝીરો એટલે અમાઉન્ટ આવે છે ક્રેડિટેડ સીપી. 4 લાખ ટોટલ કેશ પ્રાઇસ હતી મોટરની, એમાંથી તમે 50,000 ડાઉન પેમેન્ટ કરી દીધું છે. તો રિમેનિંગ બેલેન્સ કેટલું રહે છે? 4 લાખ માઇનસ 50,000 એટલે બેલેન્સ રિમેનિંગ રહે છે 3,50,000. લાસ્ટ યરની ક્લોઝિંગ બેલેન્સ નેક્સ્ટ યરની ઓપનિંગ બેલેન્સ થાય છે. નેક્સ્ટ યર આપણને જે એના ઇન્સ્ટોલમેન્ટની ડેટ આપી છે એ જ ડેટ આપણે લખવાની છે. 31/12/2000, 31/12/2001, 31/12/2002, 31/12/2003, 31/12/2004. જે એણે આપણને ડેટ આપી છે એ જ ડેટ આપણે લખી છે. બધે બધી જે ઇન્સ્ટોલમેન્ટની હોય એ જ ડેટ તમારે લખવાની છે. ફર્સ્ટ આપણે લખ્યું 31/12/2000. લાસ્ટ બેલેન્સ આપી છે 3,50,000. એ આપણે લખીએ છીએ ઓપનિંગ કેશ પ્રાઇસ 3,50,000. એના પછી લાસ્ટ યરની ક્લોઝિંગ આ વર્ષની આપણે 3,50,000 ઓપનિંગ કેશ પ્રાઇસ કરી. 3,50,000 સામે ઇન્સ્ટોલમેન્ટ બુકમાં આપ્યો છે આપણને 85,000. તો આપણે એની સામે લખીએ છીએ ઇન્સ્ટોલમેન્ટના કોલમમાં 85,000. 3,50,000 ઇન્ટરેસ્ટનો રેટ બુકમાં આપણને કીધો છે 10%. તો ઇન્ટરેસ્ટનો રેટ 10% કીધો છે, તો કેશ પ્રાઇસ ઉપર જ હોય છે, ક્યારે ઇન્સ્ટોલમેન્ટ ઉપર ઇન્ટરેસ્ટ આપવાનું હોતું નથી. તો આપણી કેશ પ્રાઇસ છે 3,50,000, એના 10% એટલે આવે છે 35,000. 85,000 માઇનસ 35,000 ઇટ મીન્સ ક્રેડિટેડ સીપી 50,000. 3,50,000 માઇનસ 50,000 એટલે બેલેન્સ મળે છે તમને ક્લોઝિંગ બેલેન્સ 3,00,000. 31/12/2000 ક્લોઝિંગ બેલેન્સ 3,00,000, તો એ 31/12/2001 ઓપનિંગ કેશ પ્રાઇસ બને છે 3,00,000. લાસ્ટ યરની ક્લોઝિંગ બેલેન્સ નેક્સ્ટ યરની ઓપનિંગ બેલેન્સ 3,00,000. ઇન્સ્ટોલમેન્ટ બુકમાં આપ્યો છે 1,30,000, તો આપણે લખીએ છીએ 1,30,000. હવે ઇન્ટરેસ્ટ ફાઇન્ડ કરવાનું છે 3,00,000ના 10%, 30,000. 1,30,000 માઇનસ 30,000 એટલે ક્રેડિટેડ સીપી આવે છે 1,00,000. 3,00,000 માઇનસ 1,00,000 એટલે બેલેન્સ આવે છે 2,00,000. એના પછી તમારે ડેટ લખવાની છે 31/12/2002. ઓપનિંગ કેશ પ્રાઇસ 2,00,000. લાસ્ટ યરની ક્લોઝિંગ બેલેન્સ આ યરની ઓપનિંગ બેલેન્સ 2,00,000. ઇન્સ્ટોલમેન્ટ આપ્યો છે 70,000. 2,00,000ના ઓપનિંગ કેશ પ્રાઇસ 2,00,000 ઉપર 10% એટલે આવે છે 20,000. 70,000 માઇનસ 20,000 એટલે ક્રેડિટેડ સીપી આવે છે 50,000. 2,00,000 માઇનસ 50,000 એટલે 1,50,000.
150,000 એના પછીની ડેટ આવે છે 31/12/2003 ની ઓપનિંગ બેલેન્સ બને છે 150,000 ઇન્સ્ટોલમેન્ટ આપ્યો છે તમને 65,000 150,000 ના 10% એટલે આવે છે 15,000 65,000 માઇનસ 15,000 એટલે આવે છે 50,000 150,000 માઇનસ 50,000 1,00,000 ક્લોઝિંગ બેલેન્સ 1,00,000 2003 ની ક્લોઝિંગ બેલેન્સ 2004 ની ઓપનિંગ બેલેન્સ બને છે 1,00,000 હવે અહીંયા તમને લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ આપ્યો નથી તો 1,00,000 નો ઓપનિંગ કેશ પ્રાઇસ આપણે 1,00,000 આવી ગઈ છે એના ઉપર તમે ઇન્ટરેસ્ટ તો આપી જ શકવાના છો કે એને ને ઇન્સ્ટોલમેન્ટને કાંઈ લેવા દેવા નથી તો 1,00,000ના 10% 10,000 અહીંયા લાસ્ટમાં નીલ ક્યારે થયું હોય અહીંયા 1,00,000 હોય તો જ અહીંયા નીલ થયું હોય અહીંયા ઓપનિંગ કેશ પ્રાઇસ 1,00,000 છે અને ક્રેડિટેડ સીપી 1,00,000 હોય તો જ તે નીલ થાય છે 1,00,000 માઇનસ 1,00,000 તો જ તે અહીંયા લાસ્ટ બેલેન્સમાં નીલ થાય છે તો 1,00,000 પ્લસ 10,000 કરો છો એટલે 1,00,000 10,000 નો ઇન્સ્ટોલમેન્ટ આવે છે 1,00,000 ક્રેડિટેડ સીપી પ્લસ ઇન્ટરેસ્ટ 10,000 એટલે ઇન્સ્ટોલમેન્ટ આવે 1,10,000 હવે તમે જુઓ લાસ્ટ યરના 1,00,000 હતા 2003ના એ તમે નેક્સ્ટ યર 2004માં ઓપનિંગ બેલેન્સ કરી 1,00,000 અહીંયા ઇન્સ્ટોલમેન્ટ તમને આપ્યો નહોતો એટલે 1,10,000 માઇનસ 10,000 એટલે 1,00,000 આવે ને માટે લાસ્ટમાં ડેશ અહીંયા તમને ઇન્સ્ટોલમેન્ટ નથી આપ્યો પણ 1,00,000ના 10% એટલે 10,000 1,10,000 અહીંયા લાસ્ટમાં ડેશ ક્યારે આવે અહીંયા 1,00,000 હોય તો જ ડેશ આવ્યું હોય તો અહીંયા આપણે 1,00,000 લખી શકીએ ક્લિયર 1,00,000માં તમે 10,000 એડ કરો છો તો ઇન્સ્ટોલમેન્ટ કેટલાનો હોય 1,00,000 10,000 લાસ્ટમાં ઇન્સ્ટોલમેન્ટ ઇન્ટરેસ્ટ અને ક્રેડિટેડ સીપીનો ટોટલ કરો છો એટલે આવે છે 5,10,000 1,10,000 અને 4,00,000 ડેપ્રિશિએશન એને કીધો છે તમને 10% સ્ટ્રેટ લાઇન મેથડે એટલા માટે આપણે લખીએ છીએ ડેપ્રિશિએશન એવરી યર 4,00,000ના 10% 40,000 4,00,000ના 10% 40,000 ટોટલ કેશ પ્રાઇસ આપણી પાસે ઓપનિંગ કેશ પ્રાઇસ ફર્સ્ટ છે 4,00,000 એના 10% એટલે આવે છે 40,000 જનરલ એન્ટ્રી ઇન ધ બુક્સ ઓફ સુલોચના સુલોચના કોણ છે વેન્ડર કંપની એન્ડ મશીનરી એકાઉન્ટ એન્ડ સુલોચના એકાઉન્ટ ઇન ધ બુક ઓફ શૂન્યના લિમિટેડ શૂન્યના લિમિટેડ કોણ છે હાયરર હાયરરની બુકમાં એણે બે એકાઉન્ટ્સ બનાવવાના કીધા છે એક મશીનરી એકાઉન્ટ અને એક સુલોચના એકાઉન્ટ સુલોચના એકાઉન્ટ મીન્સ વેન્ડર એકાઉન્ટ બે એકાઉન્ટ કોની બુકમાં શૂન્યના લિમિટેડની બુકમાં અને જનરલ એન્ટ્રી સુલોચનામાં વેન્ડરની બુકમાં એ તો એ તમારે હોમવર્કમાં કમ્પ્લીટ કરવાનું છે કેલ્ક્યુલેશન અહીંયા કમ્પ્લીટ થાય છે કોઈ પણ ડાઉટ હોય તો કોલેજ ટાઈમિંગ દરમિયાન મેસેજ કરીને પૂછી શકો છો અને એકાઉન્ટ્સ કેવી રીતે બનાવવા અને જનરલ એન્ટ્રીઝ માટે આગળના વિડીયોઝ જોવા રિક્વેસ્ટ છે નેક્સ્ટ સેશનમાં આપણે નવી મેથડ સ્ટાર્ટ કરીશું વેન રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ નોટ ગિવન અહીંયા સમ કમ્પ્લીટ થાય છે પ્લીઝ સ્ક્રીનશોટ લેતા જજો કોઈ પણ ડાઉટ હોય તો પૂછી શકો છો થેન્ક યુ વેરી મચ